आगामी दिवाळी महोत्सव 2024 अंतर्गत गीर सोमनाथमां आवेल सोमनाथ मंदिर खाते अनेक धार्मिक अने सांस्कृतिक कार्यक्रमों योजानार छे। तो विविध मुहूर्त अने दिवसों दरमियान भक्तजनों माटे विशेष श्रृंगार अने पूजाओनी आयोजन राखवामां आव्युं छे। दिवाळीना 5 दिवस माटे भक्तिपूर्ण आयोजन करायेला छे। तो दर वर्षनी जेम आ वर्षे पण दीपावली पर्वे श्री सोमनाथ मंदिर परिसरमां ट्रस्ट परिवार द्वारा भक्तों साथे मळीने नृत्य मंडपमां विशेष रंगोळी तૈયાર કરવામાં આવનાર છે। તો સમગ્ર મંદિર પરિસરોને હજારો દીવડાઓથી સુશોભિત કરવામાં આવશે। સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવશે। તો દિવાળી મહોત્સવના દરેક દિવસે શ્રી સોમનાથ મંદિર પરિસર ટ્રસ્ટના તમામ અતિથિગૃહ અને પરિસર પ્રકાશિત કરવામાં આવશે, જેથી આવનાર ભક્તોને ઉત્સવ દરમિયાન ઘર જેવી જ લાગણી ઉત્પન્ન થાય। ત્યારે દીપાવલી પર્વ પર દેશભરમાંથી લક્ષ્મી પૂજન નોંધાવનારા ભક્તોને ઓનલાઈન માધ્યમ પર લક્ષ્મી પૂજન કરી પૂજન કરેલ સી યંત્ર રોજમેર પેન અને નમન ભસ્મ પ્રસાદ એમના સરનામા પર પહોંચાડવામાં આવશે। આ ઉપરાંત સ્વયં સોમનાથ આવીને લક્ષ્મી પૂજન કરવા માંગતા ભક્તોને પણ પૂજા કરાવવામાં આવશે। તો ચોમાસામાં બંધ કરાયેલ યાત્રીઓનો પ્રિય એવો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ભક્તો માટે ફરી શરૂ કરવામાં આવ્યો છે। તો તહેવારોમાં 2 શો કરવામાં આવશે, જેથી આવનાર યાત્રીઓને બમણો લાભ મળી શકશે। આ ઉપરાંત ટ્રસ્ટના અતિથિગૃહના મેદાનમાં દિવાળીના દિવસે યાત્રીઓને સાથે રાખી પરિવાર દીપોત્સવી ઉજવશે, જેથી આવનાર યાત્રીઓને પરિવારનો ભાગ હોવાનો અનુભવ કરવામાં આવશે। ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરવા માટે સોમનાથ પધારનાર ભાવિકોને ઉત્તમ દર્શનનો અનુભવ થાય તેવી વ્યવસ્થા ઉપરાંત જનકલ્યાણની પ્રાર્થના સાથે મહાદેવને અન્નકૂટ ભોગ લગાવવામાં આવશે। તો આમ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ, ભોજનાલય, પાર્કિંગ સહિતમાં યાત્રીઓને ઉત્તમ આતિથ્ય મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। દિવાળીનો તહેવાર દરમિયાન ટ્રસ્ટ દ્વારા સોમનાથ મુખ્ય મંદિરને વિશેષ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે। તેવી રીતના દિવાળીના તહેવાર દરમિયાન વિશેષ રંગોળી, વિશેષ ભગવાનને શિંગાર કરવામાં આવશે। યાત્રિકો પણ દિવડાના શિંગારમાં જોડાઈ શકે તે રીતે દીવાનો શિંગાર પણ મંદિરમાં કરવામાં આવશે। ત્યારે લક્ષ્મી પૂજનના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકો ઘરે બેઠા પણ ઓનલાઈન લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકે અને પૂજન થયા બાદ ટ્રસ્ટ તરફથી એમને પ્રસાદી અને પૂજનનો ચોપડો, પેન, વસ્તુ પણ એમને ઘરે પહોંચાડવામાં આવશે। તેવી જ રીતના જ્યારે દીપાવલીનો તહેવાર છે ત્યારે ટ્રસ્ટના તમામ અતિથિગૃહોને પણ લાઇટિંગથી, રંગોળીથી સુશોભિત કરવામાં આવશે। ખાસ કરીને જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન લોકો અહીંયા સોમનાથમાં જે યાત્રિકો રોકાતા હોય છે તે લોકો પણ દિવાળી માણી શકે તે માટે દરેક અતિથિગૃહમાં વિશેષ રોશની તેમજ રંગોળી પણ કરવામાં આવે છે। ખાસ કરીને જ્યારે મોટી સંખ્યામાં લોકો દિવાળીના તહેવારમાં ભગવાન સોમનાથજીના દર્શને આવતા હોય છે ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં પણ લોકો શાંતિપૂર્ણ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તથા નગર સેવા સદનના સહયોગથી પણ આ તહેવારો દરમિયાન લોકો શાંતિથી દર્શન કરી શકે, સ્વચ્છતા જળવાય તે માટેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। મંદિરમાં પણ જ્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે વિશેષ પ્રસાદી કાઉન્ટર અને પૂજાની કાઉન્ટરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મંદિરના ઇતિહાસને ઉજાગર કરતો જે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે એ પણ આજે 25 તારીખથી શરૂ કરવામાં આવે છે। ખાસ કરીને દિવાળીના તહેવારોને લઈને ટ્રસ્ટના તમામ ભોજનાલયો, અન્નક્ષેત્ર, રેસ્ટોરન્ટ એમાં પણ લોકોને સારી રીતે સુવિધા મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। ટ્રસ્ટનું જે પાર્કિંગ છે એમાં પણ લોકોને ત્યાં પાર્કિંગમાંથી પણ ભગવાનનો પ્રસાદ મળી જાય એ પણ એક વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। નવા વર્ષમાં ટ્રસ્ટ દ્વારા ભગવાનને વિશેષ શૃંગાર તેમજ નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરવામાં આવશે। તેમજ આજે દિવાળીના તહેવાર દરમિયાન જે મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેને કોઈ અગવડતા ના પડે તે માટેની તમામ તૈયારી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।